કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના અધ્યક્ષસ્થાને ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજના સહયોગથી આરોગ્ય ક્ષેત્રે 160 લાખ અને શિક્ષણ ક્ષેત્રે 38 લાખના સાધનો લોકાર્પણ કરાયું. નવસારી ખાતે ગણદેવી રોડ સ્થિત બી આર ફાર્મ ખાતે ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજના સહયોગથી નવસારીના સંસદ અને ભારત સરકારના જળશક્તિ મંત્રાલય મંત્રી સી આર પાટીલના અધ્યક્ષસ્થાને તથા આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસના રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હરપતિ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લામાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વિવિધ પ્રકલ્પોનો લોકાર્પણ સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભારત સરકારના કેબિનેટ મંત્રી સી આર પાટીલે અધ્યક્ષસ્થાનેથી પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે જળશક્તિ મંત્રાલયનું કામ ખૂબ મોટું છે, જેમાં આપ સૌનો સાથ સહકારની જરૂર છે. ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડના CSR ફંડ થકી વિવિધ જરૂરિયાતમંદ બાબતોમાં સામાજિક ઉત્થાનમાં મદદરૂપ બન્યા છે. કોરોના કાળમાં પણ જ્યારે ઇન્ડસ્ટ્રી બંધ હતી ત્યારે કંપનીએ સ્વયં નાગરિકોને અનાજ પહોંચાડવામાં મદદ કરી હતી, જેથી કંપનીને અભિનંદન પાઠવ્યા હતા. તો કંપની દ્વારા નવસારી ખાતે એક હોસ્પિટલનું પણ નિર્માણ કરવામાં આવે તેમ જણાવી કંપનીને હજુ પણ મદદરૂપ થવા વિનંતી કરી હતી. અલ્પેશ કશ્યપ, જેડેશ ટીવી, નવસારી.